જય શ્રી કૃષ્ણ છોકરા, ગુડ મોર્નિંગ. ચલો આજે આપણો વિષય છે ગુજરાતી. કયો? અંગ્રેજી. કયો વિષય છે? અંગ્રેજી. તો એમાં આપણે એ થી ઈ સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. શું કરવાનું છે? જો એ લખેલા છે સ્પેલિંગ, પછી એનો ઉચ્ચાર, તો કે એપલ. એપલ એટલે શું થાય? તો કે અર્થ, તો એનો થાય સફરજન. પછી આ બી, તો બી નો સ્પેલિંગ બી એ ડબલ એલ, બી એ ડબલ એલ, ગોલ એટલે દળો. તો એના એ થી ઈ સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ હું બોર્ડમાં લખું છું, તમારે બધાએ બુકમાં લખવાના છે. એ કરવાનું, શું કરવાનું છે? એ પછી સામે લખવાનું છે સ્પેલિંગ, ઓકે. એ ડબલ પી એ ઈ, એપલ એટલે સફરજન. શું થાય? સફરજન. સ ફ ર જ ન, સાદો શબ્દ છે એટલે તમને વાંચતા આવડે. એપલ એટલે સફરજન. અને બીજો સ્પેલિંગ કયો છે? તો કે બી. બી, તો બી નો સ્પેલિંગ શું થાય? તો કે બી એ ડબલ એ, તો બોલ એટલે દડો. શું થાય? બોલ એટલે દડો. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એમ કહેવાય. શું કહેવાય? પછી છે ત્રીજો, તો કે સી. શું છે? સી, તો સી એ ટી, કેટ એટલે બિલાડી. શું થાય? બિલાડી. સી એ ટી. એટલે સીટી આવે ને, એટલે સ્પેલિંગ બધાને આવડવા જોઈએ. પછી છે ડી, તો ડી ફોર ડોગ, ડી ઓ અને જી, ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. શું થાય? કૂતરો. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. પછી છે ઈ, તો ઈ નો સ્પેલિંગ શું છે? તો કે ઈ બધાએ બુકમાં બોર્ડમાંથી જોઈ અને લખવાનું છે.